સુરતમાં ભાજપ મહિલા કોર્પોરેટરનો ભાઈ લાંચ લેતા ઝડપાયો. પિતા ભેગાડું જાહેર કામ અને બંધકામ બાબતે લાંચ માંગનાર બીજેપીના કોર્પોરેટરના ભાઈને એસીબીએ રંગે હાથ 55,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યો. બિલ્ડિંગની એક બાંધકામ સાઇટ પર હેરાનગતિ નહીં કરવા 75,000 ની માંગ કરાઈ હતી. ત્યારબાદ પહેલા હપ્તામાં 20,000 લીધા પછી બાકી નીકળતી 55,000 ની માંગણી કરતા સીબીનું છટકું ગોઠવાયું, જેમાં 55,000 લેતા વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઈ વિકી એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે નેન્સી સુમરાના પિતા મોહન સુમરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. એસીબીએ ફરિયાદ મેળવ્યા બાદ આખું ઓપરેશન મંગળવારની મોડી સાંજે ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. એસીબીએ વાયરલ થયેલી ઓડિયો ક્લિપના આધારે કોર્પોરેટરના પિતા સામે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનમાં બીકે વનાર પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોએ ખૂબ જ સુપરવિઝન અને એનપી ગોહેલ અને ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી સુરત અને એકમેક જવાબદારી નિભાવી હતી. કેટીવી ન્યૂઝ ગુજરાતીની સાથે સુરત.